શ્રીમતી આર એન દેવડા માધ્યમિક સ્કૂલના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતા તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 4/3/2023 લેવામાં આવનાર બોર્ડની પરીક્ષા અનુસંધાને શાળામાં વિદ્યાર્થીને માર્ગદર્શન તેમજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ શાળા બહાર પ્રથમ વખત શહેરની અન્ય શાળામાં પરીક્ષા આપવા જવાના હોવાથી કોઈપણ જાતના ગભરાહટ કે મૂંઝવણ વગર બોર્ડની પરીક્ષા આપવા બાબતે શાળાના આચાર્ય શ્રી કુલદીપભાઈ મોદી સાહેબે માર્ગદર્શન આપ્યું તેમજ પરીક્ષા આપના પેપર કેવી રીતે લખવા તેમજ વર્ગખંડમાં પરિષદ દરમિયાન વિદ્યાર્થીએ કઈ કઈ કાળજી રાખવી વિશે વિગતવાર સમજ આપવામાં આવી તેમજ વિદ્યાર્થી ભરવામાં આવ્યો હતો. વિદાય સમારંભના અંતે સ્મૃતિ સ્વરૂપે સમૂહ ફોટો પાડી તમામ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી શાળાના ટ્રસ્ટી અમિતભાઈ દેવડા, પ્રાથમિક વિભાગના આચાર્ય શૈલેષભાઈ ભાભોર, કેજી વિભાગના આચાર્ય રીટાબેન, વહીવટી અધિકારી ઈશ્વરભાઈ પટેલ તેમજ ધોરણ 10ના તમામે તમામ શિક્ષક મિત્રો આ કાર્યક્રમમાં દરેક બાળકને પરીક્ષાની શુભકામના પાઠવી હતી. રિપોર્ટર પ્રથમ ચૌહાણ. વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ ધોરણ 10ના બાળકોની પરીક્ષા ટૂંક સમયમાં ચાલુ થવાની છે. તો શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ દ્વારા બાળકોને બોલાવીને ફૂલ પુષ્પથી પેન આપીને શુભેચ્છા પાઠવવામાં આવી છે. બાળક સારું પેપર લખે, બાળક શાળા માર્કે પાસ થાય તે બદલ દરેક બાળકોને શ્રીમતી આર એમ દેવડાના માધ્યમિક સ્કૂલના દરેક બાળકોને અને ગુજરાતના દરેક બાળકોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. આજરોજ વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ લીમડીમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં દરેક વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને પેન આપીને બાળકોને આશીર્વચન આપી અમે લોકોએ સરસ મજાનો એક કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં દરેક વિદ્યાર્થીઓ આવનાર બોર્ડની પરીક્ષાની અંદર સરસ મજાનું માર્ગદર્શન મળી રહે તેવી રીતે તે બાળકો સંપૂર્ણપણે લખી શકે અને બાળકો સારી રીતે લખી શકે તેમાં દરેક વિષય શિક્ષકો પણ સારું માર્ગદર્શન આપ્યું હતું અને એ રીતે અમે આ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. તમારું નામ? કુલદીપ પ્રકાશચંદ્ર મોદી.